હલો, નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી કુકિંગ ચેનલમાં. અને આજે આપણે એકદમ બજાર જેવા ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા ખાખરા બનાવીશું. મિત્રો, સામાન્ય રીતે ખાખરા અલગ અલગ ફ્લેવરમાં બનતા હોય છે, પણ આજે આપણે દરેક ગુજરાતીઓના ફેવરેટ એકદમ ટેસ્ટી એવા મેથી ફ્લેવરના ખાખરા બનાવીશું. અને મિત્રો, આ ખાખરા ઘરે બનાવવા એકદમ આસાન છે અને તે ખૂબ જ ઓછા સમયમાં એકદમ સહેલાઈથી બની જાય છે. અને આ ખાખરા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને મિત્રો, તમે આ ખાખરાને એકવાર બનાવીને 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો, ચા સાથે કે નાસ્તામાં ખાવાની મજા આવે એવા દરેક ગુજરાતીઓના ફેવરેટ મેથી મસાલા ખાખરા બનાવવાનું શરૂ કરીએ. આવનવી રેસીપી જોવા માટે ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારા બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે સૌથી પહેલાં. તો હવે સૌથી પહેલાં દરેક ગુજરાતીઓના ફેવરેટ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મેથી મસાલા ખાખરા બનાવવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેનમાં આપણે 3-4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી જેટલી સમારેલી ફ્રેશ લીલી મેથીની ભાજી ઉમેરી દઈએ. અને હવે આપણે ચમચાની મદદથી સતત હલાવતા જઈને આ ભાજીને લગભગ 1-2 મિનિટ સુધી સાતળી લઈએ. તો મિત્રો, મેથીની ભાજીને આ રીતે સાતળીને એડ કરવાથી તે આપણા ખાખરામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને મેથીમાં જે પણ મોઇશ્ચરનો ભાગ હશે તે દૂર થઈ જશે, જેનાથી આપણા ખાખરા લાંબા સમય સુધી એકદમ સારા રહેશે. તો લગભગ 1-2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી મેથી એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આ મેથીની ભાજીને આપણે નીચે ઉતારી લઈએ. તો હવે મિત્રો, આપણે ખાખરા માટેનો લોટ બાંધી લઈએ. તો તેના માટે આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે આપણે નોર્મલી રોટલી બનાવવા માટે લોટ લઈએ તે જ લોટ લીધેલો છે. તો અહીંયા જો મિત્રો, તમારે વધારે ક્વોન્ટિટીમાં ખાખરા બનાવવા હોય તો તમે ઘઉંના લોટનું પ્રમાણ વધારે લઈ શકો છો. તો હવે આપણે આ ખાખરા પચવામાં સરળ રહે તેના માટે 1 નાની ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈએ. તો મિત્રો, અજમાને એડ કરવાથી આપણા ખાખરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને હવે મિત્રો, આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અને હવે મસાલામાં 1 નાની ચમચી જેટલો હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરી દઈએ. તો અહીંયા મિત્રો, તમે મરચાની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. અને હવે મિત્રો, આપણે આ લોટમાં મોણ માટે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ. અને હવે મિત્રો, આપણે જે તેલમાં મેથીની ભાજીને સાતળીને રાખી હતી તે મેથીની ભાજીને ઉમેરી દઈએ. તો મિત્રો, મેથીની ભાજીને સાતળીને એડ કરવાથી તે આપણા લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને તેનું વોલ્યુમ પણ ખૂબ જ ઓછું થઈ જશે, જેનાથી તમે ઈચ્છો તેટલી મેથી ઉમેરી શકશો. તો હવે આપણે આ રીતે હાથની મદદથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે મિત્રો, આ લોટમાંથી આ રીતે મુઠ્ઠી જેવો શેપ બનાવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મુઠ્ઠી જેવો શેપ બને છે, મતલબ કે આપણા આ લોટમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તો હવે મિત્રો, આપણે આ લોટમાં જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એકદમ સારી રીતે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એટલે કે મીડિયમ સોફ્ટ એવો ખાખરા માટેનો લોટ બાંધી લઈએ. તો અહીંયા મિત્રો, તમારો આ લોટ વધારે ઢીલો ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. થોડી વાર થઈ ગઈ છે અને મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો આ રીતનો મીડિયમ સોફ્ટ એવો ખાખરા માટેનો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે આ લોટમાં 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને હવે આપણે લોટને તેલમાં એકદમ સારી રીતે મસળી લઈએ. થોડી વાર થઈ ગઈ છે અને આપણે લોટને તેલમાં એકદમ સારી રીતે મસળી લીધો છે. તો હવે આપણે આ લોટને ઉપર ઢાંકણ ઢાંકી દઈએ અને હવે લોટને લગભગ 10-15 મિનિટ સુધીનો રેસ્ટ આપી દઈએ, જેથી આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો લગભગ 10-15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ઢાંકણને ખોલી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આ લોટને આપણે 1-2 મિનિટ સુધી મસળી લઈએ. અને હવે લુઆ બનાવવા માટે આ રીતે થોડા લોટને હાથમાં લઈ લઈએ અને પછી બંને હાથની મદદથી આપણે આ રીતના મીડિયમ સાઇઝના લુઆ બનાવી લઈએ. તો અહીંયા મિત્રો, આપણે બધા લુઆને એક સરખી સાઇઝના બનાવવાના છે, જેથી આપણા ખાખરા એકદમ સરસ બને. તો અહીંયા મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બીજા બધા લુઆને બનાવી લીધા છે. તો હવે ખાખરાને વણવા માટે આ રીતે પાટલા પર એક લુઆને રાખી દઈએ અને હવે આ લુઆને આપણે આ રીતે કોરા લોટમાં કોટ કરી લઈએ. અને હવે આ રીતે વેલણની મદદથી આપણે એકદમ પતલી અને મોટી સાઇઝની રોટલી વણી લઈએ. અને જો મિત્રો, જરૂર જણાય તો આ રીતે થોડો થોડો કોરો લોટ ઉપયોગમાં લેતા જવાનું અને એકદમ સારી રીતે પતલી અને થોડી મોટી એવી રોટલીને વણી લેવાની. તો અહીંયા મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આ રીતે એકદમ પતલી અને મોટી એવી રોટલીને વણી લીધી છે. તો હવે મિત્રો, આપણે એક સરખી સાઇઝના ખાખરા બનાવવા માટે આ રીતનું એક ડબ્બાનું ઢાંકણ લીધેલું છે. તો હવે આ ડબ્બાના ઢાંકણની મદદથી આપણે આ રીતે ખાખરાને કટ કરી લઈએ. અને હવે આ વધારાના લોટને આપણે સાઇડ પર રાખી દઈએ, જેનો ઉપયોગ આપણે બીજા ખાખરાને વણતા સમયે કરી લેવાનો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ગોળ શેપમાં આપણા ખાખરા વણાઈ ગયા છે. અને મિત્રો, આપણે ખાખરાની થિકનેસ આ રીતની એકદમ પતલી રાખવાની છે. તો મિત્રો, હવે આ ખાખરાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ રીતે આપણે બીજા બધા જ ખાખરાને વણી લઈએ.
અને હવે મિત્રો ખાખરાને શેકવા માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક તવી ગરમ કરવા માટે મૂકેલી છે। તો આપણી તવી ગરમ થઈ જાય પછી આપણે તેમાં આ રીતે ખાખરાને રાખી દઈએ અને હવે આ ખાખરાને આપણે નીચેની સાઈડ લગભગ 1-2 મિનિટ સુધી થવા દઈએ। 1-2 મિનિટ જેવું થઈ જાય પછી આપણે આ રીતે એકદમ હળવા હાથે ખાખરાની સાઈડ ચેન્જ કરી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ખાખરા નીચેની સાઈડથી થોડા ઘણા શેકાઈ ગયા છે। તો હવે આ ખાખરાને બીજી બાજુ પણ આપણે લગભગ 1-2 મિનિટ જેવું શેકી લઈએ। તો આપણા ખાખરા બંને બાજુ 1-2 મિનિટ જેવા શેકાઈ ગયા છે અને તેમાં આ રીતની હલકી એવી ડિઝાઇન પણ આવી ગઈ છે। તો હવે આ રીતે કોઈ કોટનના કપડાની મદદથી આપણે ખાખરાને એકદમ સારી રીતે પ્રેસ કરીને તેને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈએ। અને મિત્રો તમે આ રીતે કપડાની મદદથી ખાખરાને એકદમ સારી રીતે દબાવી શકશો અને તેને પ્રોપર રીતે શેકી શકશો। અને મિત્રો તમે આ રીતે કપડાની મદદથી ખાખરાને શેકશો એટલે આપણા ખાખરામાં જે પણ મોઇશ્ચરનો ભાગ હશે તે દૂર થઈ જશે, જેનાથી આપણા ખાખરા એકદમ ક્રિસ્પી બનશે। અને મિત્રો આ ખાખરાને શેકાતા લગભગ 3-4 મિનિટ જેટલો સમય લાગશે। થોડી વાર જેવું થઈ ગયું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ખાખરાને બંને બાજુ દબાવી દબાવીને એકદમ સારી રીતે શેકી લીધા છે। તો હવે આપણે લાસ્ટમાં આ ખાખરાની ઉપર 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને હવે ખાખરાની સાઈઝ ચેન્જ કરીને તેની બીજી બાજુ પણ 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને હવે આ રીતે કપડાની મદદથી આપણે ખાખરાને એકદમ સારી રીતે શેકી લઈએ। તો અહીંયા મિત્રો તમારે ખાસ લો ગેસની ફ્લેમ પર જ આ ખાખરાને શેકવાના છે। થોડી વાર જેવું થઈ ગયું છે અને આપણા ખાખરા બંને બાજુ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે અને તે ક્રિસ્પી પણ થઈ ગયા છે। તો હવે આ ખાખરાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે આ રીતે બીજા બધા જ ખાખરાને શેકી લઈએ। તો અહીંયા આપણા એકદમ બજાર જેવા ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી દરેક ગુજરાતીઓના ફેવરેટ એવા મેથી મસાલા ખાખરા બનીને તૈયાર છે। તો હવે આ ખાખરાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને સર્વ કરીએ। અને મિત્રો તમે આ ખાખરાને ચા સાથે અથવા તો નાસ્તામાં ખાઈ શકો છો અને આ ખાખરાને તમે એકવાર બનાવીને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરીને તેને 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણા આ ખાખરા એકદમ ક્રિસ્પી અને બજાર જેવા બન્યા છે। તો જો મિત્રો તમે ક્યારેય આ રીતે ખાખરાની રેસીપીને ઘરે ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી। જો મિત્રો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે જો મિત્રો તમે હજુ સુધી ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી ઓન નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી અમારા બધા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।